साकार करने संघ प्रदेश दीव घोगला में 29 करोड़ ना खर्चे 288 पाका मकानों निर्माण कर नवा घरों में 24 कलाक पानी वीजळी अने केटलीक अद्यतन सुविधाओं पूरी पाडवामां आवी रही छे। रिपोर्टर मीनाक्षी गढ़वी साथे दीव मिरर न्यूज़ दीव। योजना अंतर्गत गृह प्रवेश उद्घाटन समारोहनो आयोजन करवामां आव्यो छे। आप सौनो हूँ दीव प्रशासनथी हार्दिक स्वागत करूँ छू। कार्यक्रमनो शुभारंभ आपणे दीप प्रागट्यथी करीशुं। तो हूँ आजना સંબંધિત અધિકારીઓ નોંધી લે આ બધા જ મકાનના દસ્તાવેજના માલિક તરીકે માત્ર ને માત્ર ઘરની મહિલા જ રહેશે કોઈ પુરુષના નામે નહીં માત્ર મહિલાના નામે આ દસ્તાવેજ છે મારી માતા બહેનને આ ઘરમાંથી કોઈ બહાર કાઢે નહીં આ ઉંમરે તેના માટે આ પ્રશાસને ચિંતા કરી છે માતા બહેનોના નામે જ આ મકાન છે શું છે એક ટોયલેટની કિંમત શું છે ને એવા વખતે સમજાય છે મેં અનુભવ્યું છે તમને પણ એનો અનુભવ એ મારી બહેન સગર્ભા હોય ને એને કુદરતી હાજતે રાત્રે બહાર કુલર નહીં પંખો નહીં સીલિંગ ફેન નહીં ટેબલ ફેન નહીં ઘરના બે દરવાજા ખુલ્લા મૂકી અને જે પવન આવે એમાં સુઈ જવાનું બહુ ગરમી લાગે તો નાવાનો રૂમાલ હોય એને ભીનો કરી અને ઉઠી લેવાનું એટલે ઊંઘ આવી જાય મેં સમસ્યા જોયેલી છે મારા બાળપણમાં ચોમાસાના દિવસ હોય મા બહેન સગર્ભા હોય છેલ્લા દિવસ ચાલતા હોય ઘરમાં વડીલ હોય 80-85 વર્ષની ઉંમર હોય જોરદાર દ્વારા
તમારે ઘરે આવું કરેલું તો કાંઈ શું કામ હશે બતા તું મોટો ભાઈ આટલું ચોખ્ખું સારું કામ હોય તો જરા ફોટો પાડીને બતાવજો લેનું કઈ ગયા પેલા પુરુષ હોય તો અર્ધો ખૂબ જ શોર્ટ નોટિસથી આ કાર્યક્રમનું કદાચ આયોજન થયું છે. દીવ નગરપાલિકાની ટીમને, બહેનલતાબેનને, પ્રશાસનિક અધિકારીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું. ટૂંકા ગાળામાં આટલું સુંદર મજાના કાર્યક્રમનું આયોજન થયું. એક શ્રદ્ધા, એક આસ્થા અને પરમ સંતોષનો ભાવ લાભાર્થીઓના ચહેરા પર. તમે જેટલી પીડા ભોગવી છે એટલી જ મેં ભોગવી છે. પતરા વાળું મકાન, એક જ રૂમ, એને ડ્રોઈંગ રૂમ ગણાય, બેડરૂમ ગણાય, કિચન ગણાય, જે ગણવું હોય બધું ગણવાની છૂટ. એક જ રૂમ હતું, ઉપર પતરા હતા 8 ફૂટની હાઈટે. ઉનાળામાં ગુજરાતમાં તો કેટલી ગરમી પડે તમને બધાને ખબર છે. ઘરમાં એ જમાનામાં એસી નહીં. હું આ વાત કરું છું 1965, 66, 67ની. બહેનો અને ભાઈઓ, સૌને વિનંતી કરું છું કે આ જે આપણા દેશમાં આપણું મકાન નથી દીવ ગોગલામાં, કે આપણી જમીન નથી, આ જે કપૂર પટેલ સાહેબ જેવા અને નરેન્દ્ર મોદી સરકાર જેવાએ આપણે મકાન આપ્યું તો આપણે બહુ જ ખુશી છે. અત્યારે આપણે ભાડામાંથી મુક્ત થયા, કેટલા વર્ષોથી આપણે કેવી રીતે બદલાવ આવે એના માટે મેં નિરંતર પ્રયાસ કર્યો. મિત્રો, ODF યોજના કેટલી સામાન્ય દેખાય આપણને, ઘરમાં એક ટોયલેટ બનાવવું સામાન્ય વાત લાગે, આમાં કઈ બહુ મોટો રાષ્ટ્રીય પ્રશ્ન નથી. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ, દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત, રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.